नमस्कार दर्शक मित्रों, तमे જોઈ રહ્યા છો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ। આજ વાત કરીએ વાસદા તાલુકાની, તો વાસદામાં બનેલી ઘટનામાં સિક્કાની એક બાજુ માનવતાને શર્મસાર કરતો કિસ્સો, તો બીજી બાજુ માનવતાની મહેક પ્રસરાવતો કિસ્સો સામે આવ્યો છે, જેમાં માનસિક રીતે અસ્વસ્થ ડિલિવરી થયેલ નવજાત શિશુ સાથે દર્દી કણસતી આ મહિલા રસ્તા પર અકલ્પનીય હાલતમાં મળી આવતા વાસદા પોલીસ અને મહિલા સુરક્ષા સમિતિના પ્રમુખ બીનાબેન પુરોહિતે સૌપ્રથમ હોસ્પિટલમાં મહિલાની સારવાર કરાવી। લેક્સી ફેબ્રિક્સની સાથે ઉદ્યોગ કરવાનો લહાવો પ્રાપ્ત કરો, આપના ઉદ્યોગને વધુ વિકસાવવા માટે શ્રેષ્ઠ મોકો મેળવો। ઓનલાઈન વ્યવસાય શરૂ કરવા સાથે બધી જ સહાયતા આપને અમારા તરફથી મળી રહેશે। ભલે તમે નોકરી સાથે જોડાયેલા હોય કે નિવૃત્ત હોય, વિદ્યાર્થી હોય કે ઉદ્યોગપતિ હોય, પછી એક ગૃહિણી પણ કેમ ના હોય, ઘરે બેઠા પૈસા કમાઓ અને પોતાની બ્રાન્ડ ઊભી કરો। અમારું સરનામું છે લેક્સી ફેબ્રિક્સ, ઉદ્યોગનગર નવસારી, અને અમારો સંપર્ક કરવા માટે 7698080307 અથવા 9898287464 પર કોલ કરો। હવે વાત એમ છે કે આ મહિલાએ એક નવજાત શિશુને જન્મ આપ્યો છે, જ્યાં એક તરફ આ ઘટનામાં મહિલા સાથે અમાનવીય વર્તનની ઘટના સામે આવી હતી। આ સમગ્ર ઘટનાની જાણ થતાં વાસદા પોલીસની પોલીસ ટીમ અને મહિલા સુરક્ષા સમિતિના પ્રમુખ બીનાબેન પુરોહિત તરત ત્યાં દોડી આવી આ મહિલાને હોસ્પિટલમાં લઈ જવાઈ હતી। તેની આ પરિસ્થિતિ માટે કોણ જવાબદાર છે તે જાણવાના વાસદા પોલીસે ઘણા પ્રયત્નો કર્યા હતા, પરંતુ મહિલા કંઈ જ કહી શકવાની સ્થિતિમાં ન હતી, જેમાં માનવતા નેવી મૂકીને માનસિક રીતે અસ્વસ્થ મહિલાને કોઈ અજાણીએ પ્રેગ્નેટ કરી હશે। એ મહિલા વાસદા તાલુકામાં દુઃખના પહાડ વચ્ચે મહિલાને રજડી છોડી દેવાઈ હતી, ત્યારે વાસદાના હનુમાનબારી ખાતે રસ્તા નજીક જ મહિલાની ડિલિવરી થઈ જવા પામી હતી, જેમાં રસ્તા પરથી દર્દમાં કણસતી હાલતમાં અસ્થિર મગજની મહિલા નવજાત શિશુ સાથે સ્થાનિક હંસાબેન રાજુભાઈ પટેલને આ મહિલા અકલ્પનીય હાલતમાં રજડતી મળી આવી હતી। આ હતો માનવતાને શર્મસાર કરતો કિસ્સો, જેની ઘટનામાં જોવા મળી કે આ માનસિક રીતે અસ્વસ્થ મહિલાની ડિલિવરીની જાણ થતાં જ સ્થાનિક મહિલા હંસાબેન પટેલ તેમજ વાસદા મહિલા સુરક્ષા સમિતિના પ્રમુખ બીનાબેન પુરોહિત તરત ત્યાં દોડી આવી મહિલા અને બાળકને સ્નાન કરાવી 108 સેવાને ફોન કરી તરત જ કોટેજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી। ગઈકાલે સાંજે રેખાબેન દિલીપભાઈ કરીને પેશન્ટ હનુમાનબારીથી કોટેજ હોસ્પિટલ વાસદામાં એડમિટ કરવામાં આવ્યું હતું। એમની ડિલિવરી રસ્તા પર જ થઈ જવામાં આવી હતી, 108 દ્વારા વ્યક્તિઓ દ્વારા કરવામાં આવી હતી। એમની બાકીની સઘન સારવાર કોટેજ હોસ્પિટલ વાસદા ખાતે કરવામાં આવેલ છે। અત્યારે માતા અને બાળક બંને સ્વસ્થ છે। હોસ્પિટલના નિયમ મુજબ 48 કલાક અમે નોર્મલ ડિલિવરીવાળા પેશન્ટને રાખતા હોઈએ છીએ અને જરૂર પૂરતી બધી જ સાધન સામગ્રી પૂરી પાડવામાં આવે છે। હાલ માતા અને બાળક બંને સ્વસ્થ છે અને 48 કલાક પછી એમને રજા આપવામાં આવશે। કુટુંબીજનોને જાણ કરી દીધેલ છે, રજા આપતી વખતે એમના કુટુંબીઓ અને પોલીસને જાણ કરવામાં આવશે। જો કે ત્યાંના તબીબોએ પણ ખડે પગે રહી આ મહિલાની સારવાર કરી હતી, તો વાસદા પોલીસે પણ આ મહિલા ડાંગ જિલ્લાની હોવાનું તપાસ કરી તેના પરિવારને બોલાવી દીધા હતા। હાલમાં તો માં અને બાળકી બંનેની તબિયત સારી હોવાનું જાણવા મળી રહ્યું છે। આવા તમામ પ્રકારના માનવીય કિસ્સા દર્શાવતા સમાચારો જાણવા માટે જોતા રહો નવસારી લાઈવ સંચાલિત ઝટપટ ન્યૂઝ। ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અમે જેમ વિડીયોમાં બતાવીએ છીએ તેમ તમે સબસ્ક્રાઇબ બટન પર દબાવી બાજુમાં બેલ પર બટન દબાવશો, અને ત્યારબાદ જો તમને આ વિડીયો ગમે તો લાઇક બટન દબાવશો। સબસ્ક્રાઇબ બટન એક જ વાર દબાવવાનું છે, એકવાર તમે દબાવો એટલે તમે સબસ્ક્રાઇબ થઈ જશો, અને બાજુમાં બેલનું બટન દબાવશો એટલે તમને નોટિફિકેશન ઓન થઈ જશે, અને દરેક વિડીયો જ્યારે તમને ગમે તો એ વિડીયોને આ રીતે જે લાઇક બટન છે તે લાઇક દબાવી અમને પ્રોત્સાહિત કરશો।